વાંચું કે જેમણે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ માટે હજારો પત્ર લખ્યા છે અને પત્ર મારફતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તો હવે ઈડર ઘટ પર થતું ખનન અટકાવવા માટે પણ તેઓ પત્ર લખી રહ્યા છે પત્ર લખતા આ છે સાબરકાંઠા જિલ્લાના ઈડરના કુવાવા ગામના રામભાઈ ચારણ જેઓ પ્રકૃતિ પ્રેમી પર્યાવરણ પ્રેમી તરીકે જાણીતા છે અને નિવૃત્ત શિક્ષક પણ છે જેઓને રાષ્ટ્રીય કક્ષાએથી એબોડ પણ મળેલ છે આમ તો શિક્ષક હતા ત્યારથી તેમને પત્ર લખવાનો શોખ હતો જેના કારણે તેઓએ પર્યાવરણની જાળવણી માટે સાઠ હજારથી પણ વધુ પત્રો લખ્યા છે તો આ ઉપરાંત તેઓએ વૃક્ષારોપણ પણ કર્યું છે સ્મશાનમાં વડપણ ઉચેર્યા અનેક જગ્યાએ વૃક્ષો પણ વાવ્યા જેથી તેમણે તમામ લોકો પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખે છે દુઃખ થાય છે અને આ દુઃખના સહભાગી થવા માટે હું સરકારને વિનંતી કરું છું કે તમે પણ આ વૈશ્વિક ધરોહર છે ઇડરિયો ગઢ એ વિશ્વની ધરોહર છે ટર્શિયન યુગનો પર્વતમાળા છે અને આને ખનન કરી અને એને નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી આપણે આપણા સામાજિક સામાજિક મૂલ્યને જાળવી રાખીએ ઇતિહાસને જાળવી રાખીએ આ કામ માટે હું હજારો પત્રો લખવા તૈયાર છું અને હું દરરોજ પત્ર લખું છું જુદા જુદા સમાજ સમાજસેવકના કાર્યકરો પંચાયતોને પણ પત્ર લખું છું સમાજના આપણા નેતાઓને પણ પત્ર લખું છું અધિકારીઓને પણ પત્ર લખું છું અને પોસ્ટકાર્ડ મારફતે પોસ્ટકાર્ડના એક ખુલ્લા માધ્યમથી હું આ સમાજને સંદેશો પચાડવા માગું છું કે ભાઈ મારું ઈડર મારું ઇડરિયો ઘડ બચે એ જ અમારી મોટામાં મોટી મહેચ્છા છે ઐતિહાસિક ડરિયા ગઢ માટે પર્યાવરણ પ્રેમી રામભાઈ ચારણ પત્ર લખીને લોકોને જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યા છે આમ તો વડાપ્રધાનના સન્માન માટે બે હજાર પોસ્ટકાર્ડ લખી દે એક વડ વાવો અભિયાન માટે પણ જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો હવે તેઓ ઈડરગઢ પર થતા ખંડનને બંધ કરવા માટે પત્રો લખવાનું શરૂ કર્યું છે કારણ કે ઈડરગઢ એક ઐતિહાસિક ધરોવર છે ગુજરાતની શાન છે અને સંતોની ભૂમિ ગણવામાં આવે છે તો ગઢનું ખનન બંધ થાય અને ગઢ પર વૃક્ષારોપણ થાય તે માટે દસ હજાર જેટલા પત્રો લખવાનું શરૂ કર્યું છે રોજ પત્ર લખીને રોજ પોસ્ટ ઓફિસ ખાતે મોકલી આપે છે તેમના મોટા ભાઈ પણ તેમને આ કાર્યમાં મદદ કરે છે રામભાઈ ચારણ વર્ષોથી આ પ્રવૃત્તિ કરે છે વર્ષોથી પત્રો લખે છે પત્રો દ્વારા પર્યાવરણ બચાવવાનો ખૂબ ખૂબ પ્રયત્ન કરતો રહેલો છે હું એનો સહભાગી થઉં છું આજની તારીખમાં જે ઈડર ધરોહર જે બચાવવાના એના પ્રયત્નો છે એ સફળતાપૂર્વક એક થાય એના પણ હું ભાગીદાર થઉં છું એ પત્રો લખે છે તારું હું એને હાજર હોઉં છું જોડે હોઉં છું અમે બે ભાઈ થઈને એ પત્રો પોસ્ટ પણ કરીએ છીએ અને વર્ષોથી આ પત્ર એની પ્રવૃત્તિ ચાલે છે એક તરફ જિલ્લાનું ઈડર સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે તો બીજી તરફ રામભાઈ ચારણે લોકોને જાગૃત કરીને પર્યાવરણ બચાવવા માટે સંદેશ પણ આપે છે હવે ઈડરગઢ બચાવવા માટે તેઓ આગળ આવ્યા છે જેને લઈને ઈડર યોગડ બચાવો અભિયાનને વેગ મળ્યો આવા લોક સહકારથી જ આવા તંત્ર પર દબાણ વધે છે અને ખનન જેવી બાબતો પર અંકુશ આવી શકે છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાને શૈક્ષણિક